આ વિશાળ કલ્યાણ ભાવનાની સાથે સાથે જેમના આશ્રિત છે, જે એમના શરણે આવ્યા છે, એમનું તો નિશ્ચય ચોક્કસપણે કલ્યાણ કરવું એ તો એમના હૃદયમાં જીવમાં દ્રઢ છે. એમનું તો કલ્યાણ થઈ જ રહ્યું છે. શ્રીજી મહારાજ એક વખત લોયા ગામમાં બિરાજમાન હતા. સુરા ખાચરના દરબારમાં બાર ઓસરીમાં સભા હતી. થોડા સંતો બેઠા હતા, પાછળ થોડા હરિભક્તો બેઠા હતા. દિવાળીના દિવસો હતા અને તે વખતે સુરા ખાચરના દરજી બધા એમના નવા સીવવા આપેલા કપડાં લઈને આવ્યા. સુરા ખાચર સભામાંથી ઊભા થયા, શ્રીજી મહારાજની કથા વાર્તા ચાલુ હતી, અને દરજી પાસેથી કપડાં લઈ અને પૈસા આપી અને અંદર ચાલતા હતા. ત્યાં શ્રીજી મહારાજે સુરા ખાચરને બૂમ પાડી, સુરા શું આવ્યું? સુરા ખાચર કે મહારાજ આ તો દિવાળીના કપડાં છે. મહારાજ કે લાવો અમે જોઈએ. સુરા ખાચર કે મહારાજ મને મનમાં સંકલ્પ જ હતો કે તમે જો સ્પર્શ કરીને આને પ્રસાદી ના કરો તો બહુ સારું. મહારાજે બધા કપડાં હાથમાં લીધા. મહારાજ કે આ શું છે? તો કે મહારાજ આ તો મારી ચોઈણી છે. તે મહારાજ આખી ચોઈણી ખોલીને હવામાં ઊંચી કરી આમ શ્રીજી મહારાજે. હવે સુરા ખાચરની તો આમે વેસ્ટ લાઈન બહુ મોટી ગર્સ, એટલે એમની ચોઈણી એ બહુ મોટી, એમના થાઈઝ જાડા, એટલે આટલી જાડા જાડી એની એક એક બાંય થાય. શ્રીજી મહારાજે આમ સભામાં ઊંચી કરી ચોઈણી, એટલે બધા ખડખડાટ હસ્યા. મહારાજ કે લાવો અમે પહેરીએ. શ્રીજી મહારાજે વસ્ત્રો તો પહેરેલા જ હતા. ફરી વખત સભામાં ઊભા થઈને શ્રીજી મહારાજ આખી સભા બેઠી છે અને પોતે પણ સુરવાલ પહેરેલો છે, એની ઉપર શ્રીજી મહારાજ આ ચોઈણી પહેરી. પણ ભગવાને ચોઈણી પહેરી, હવે સુરા ખાચરના તો થાઈઝ ને એની પિંડી ને બધી એટલા જાડા, પણ મહારાજ આમ સભા સામુ જોતા જોતા ચોઈણી પહેરી તો મહારાજના બે પગ એક બાઈમાં જતા રહ્યા. શ્રીજી મહારાજના બે પગ એક જ બાઈમાં જતા રહ્યા અને પછી સભામાં બધા હસવા લાગ્યા. મહારાજ કે શું હસો છો? સુરા ખાચર કે જો તમે શું પહેર્યું છે? એટલે મહારાજ આમ નીચું જોયું ને તો એક ચોઈણીના એક જ બાઈમાં બે પગ જતા રહ્યા અને બીજી બાઈ આમ લબડે હવામાં. એટલે મહારાજ પોતે પણ ખડખડાટ હસ્યા. ત્યારે સુરા ખાચર કે એક ચોઈણી પહેરતા તમને નથી આવડતું, તમે અમારું કલ્યાણ શું કરવાના? કારણ કે એમને તો બોલવાની છૂટ હતી શ્રીજી મહારાજ સાથે એકદમ, અને મહારાજનું એકદમ રમૂજી પાત્ર હતું. નિખાલસતાથી બંને શિષ્ય અને ભગવાન એકબીજા સાથે વર્તતા હતા. ત્યારે સુરા ખાચર કે મહારાજ એક ચોઈણી પહેરતા તમને સરખું નથી આવડતું, એ ધ્યાન રાખીને તમે પહેરી નથી શકતા, આ 10-15-25 માણસ હાજર છે, તો તમે અમારું કલ્યાણ શું કરવાના? ત્યારે શ્રીજી મહારાજ એકદમ ભાવમાં આવી ગયા અને પોતાના જમણા હાથની આમ ચપટી વગાડી મહારાજ કે સુરા કલ્યાણ તો આમ કરી દેશું, એમાં શું મોટી વાત છે? અનંત જીવને અક્ષરધામમાં બેસાડવા એ અમારી માટે આ ચપટી જેટલી વાત છે. અમે સંકલ્પ કરીએ ને એક બ્રહ્માંડ તો શું, અનંત કોટી બ્રહ્માંડના જીવ પ્રાણી માત્ર બધા અક્ષરધામમાં બેસી જાય. અમે ધણી છીએ, અમે ધારીએ કરીએ. એટલા ભાવમાં આવીને શ્રીજી મહારાજે બધી વાત કરી. તો જો પોતાના જે આશ્રિત છે, પોતાને શરણે જે આવ્યા છે, એનું તો નિશ્ચય કલ્યાણ ભગવાન અને સંત કરે છે કે કલ્યાણ તો આમ કરી દેશું. અને સાથે સાથે સહજ છે એમની માટે, એમની માટે કોઈ એમને પરિશ્રમ પુરુષાર્થ કરવો પડતો નથી.